subscribe now and press the bell icon. Never miss an update. આ શરીરના અંગ ફરકવું એ શું છે? તે એવું કહે છે શાસ્ત્રમાં કે ઈશ્વર આપણને એવો સીધો સંકેત આપે છે આપણા શરીરના માધ્યમથી, અને તે એવો હોય છે કે જે તે કોઈ જગ્યાએ, જે તે કોઈ કાર્યમાં, જે તે વિચારમાં, જે તે સ્થળે અથવા જે તે વિષયમાં આપણને લાભ નુકસાન કે કંઈ પણ બનવાનું છે જીવનમાં, તેનો સીધો સંકેત આપણને ઈશ્વર આ અલગ અલગ અંગ ફરકાવી અને આપે છે. જ્યોતિષ શાસ્ત્રનું એવું માનવું છે કે આ શાસ્ત્રની જે રચના થઈ છે તે સૂર્ય અને ચંદ્રની સાક્ષીએ થઈ છે. સૂર્યને એવું કહે છે કે પિતાનું સ્થાન આપ્યું છે આ નવ ગ્રહ પૈકીમાં, ચંદ્રને માતાનું સ્થાન આપ્યું છે. સૂર્યને પિતા કયા એટલે પુરુષ કયા, પુરુષ પ્રકૃતિ કયા, ચંદ્રને માતા કયા એટલે સ્ત્રી તત્વ, સ્ત્રી પ્રકૃતિ કયા. હવે પુરુષને કઈ અંગ ફરકવું તો તે કેવું, શુભાશુભ ને કયું અંગ, અંગ વ્યક્તિને ઈશ્વરે આપ્યા છે ડાબું અને જમણું. આપણે હંમેશા વાત કરીએ છીએ કે મારો જમણો હાથ, મારો ડાબો હાથ, મારી જમણી આંખ, મારી ડાબી આંખ. આ જ પ્રમાણે આપણે કાન, નાક, તમામ ચીજની આપણે વાત કરીએ છીએ, પગની વાત કરીએ. આવી જ રીતે ઈશ્વરે જ્યારે બે અંગ આપ્યા છે તો તે અંગના પણ શાસ્ત્રમાં બહુ રુચિકર રીતે અને વિશેષ રીતે ભાગ કરેલા છે. શાસ્ત્ર એવું કહે છે કે પુરુષ, જે પુરુષનું જે જમણું અંગ છે, પુરુષ તત્વથી સમાહિત હોય છે, શક્તિસભર હોય છે, અને જે ડાબું અંગ હોય છે તે સ્ત્રી તત્વ. જેમ આપણે ઈશ્વરની વાત કરીએ, ભગવાન શંકરે પણ એક નાનો સંકેત આપ્યો હતો પોતાનું અર્ધનારેશ્વર સ્વરૂપ જ્યારે સમગ્ર બ્રહ્માંડને દેખાડ્યું હતું ત્યારે તેમણે પણ બતાવ્યું કે અડધા અંગમાં પુરુષ છે, અડધા અંગમાં પ્રકૃતિ છે એટલે સ્ત્રી છે. આ જ ન્યાયે ઈશ્વરે પણ આપણને આવું શરીર આપ્યું છે કે આપણા અડધા અંગમાં પુરુષની શક્તિ છે અને અડધું અંગ સ્ત્રી શક્તિથી ભરેલું છે. એક નાનો દાખલો તેના માટે એક આપું કે આપણા એવું નથી કે અંગમાં તમામ જગ્યાએ તમામ ચીજો એક સરખી છે. ધારો કે એક દાખલા તરીકે વાત કરી કે છાતીનો જે આપણો ભાગ છે શરીરના તમામ અંગમાં એક સરખું દેખાય, પરંતુ છાતીમાં હૃદય મૂકેલું છે. એ હૃદય એ સ્ત્રી તત્વની નિશાની છે. લાગણી, ઉર્મિ, પ્રેમ, વાત્સલ્ય, ભાવનાઓ આ તમામ ચીજ સ્ત્રી લક્ષી છે. અને જમણા અંગમાં હૃદય નથી મૂક્યું, બરાબર. એટલે જ્યારે કઠોરતાની વાત આવે છે ત્યારે આપણે હૃદય રહી જ દિશાની, અને જ્યારે કોમળતાની વાત આવે તો હૃદયની વાત, જે હૃદય સ્પર્શી હોય તે ડાબા અંગની વાત કરીએ છીએ. એટલે અહીંથી જ બે ભાગ ઋષિ મુનિએ કરેલા છે કે જ્યારે કોઈ પણ પુરુષનું એવું કહેવાય છે, પુરુષે જે કાર્ય કરવાના છે એ શક્તિ, સૌષ્ઠવ, એક પોતાની આગવી તાકાતથી શ્રમ કરી, પરિશ્રમ કરી, મહેનત કરી અને કરવાના છે, અને તેમાં શરીરની શક્તિઓ વધારે વાપરવાની. આપ પણ જાતે જોઈ શકશો કે આપણા બે હાથ છે તો તેમાં જમણો હાથ વધારે પાવરફુલ હોય છે. કઈ વસ્તુની પકડ માટે પણ આપ અનુભવી લો, ડાબો હાથની એટલી પકડ ઓછી હોય. એટલે શક્તિમાં પણ જમણું અંગ શક્તિથી સબર હોય છે. એટલે શાસ્ત્ર જે અનુમોદન આપે કે સૂર્યનું પ્રતીક છે, એટલે આપણું જમણું અંગ એ સૂર્યનું પ્રતીક છે અને ડાબું અંગ એ સ્ત્રી તત્વ એટલે ચંદ્રનું પ્રતીક છે. તો શાસ્ત્ર એવું કહે છે કે પુરુષનું જમણું અંગ ફરકે તો તેનામાં તે સમયે સૂર્યની શક્તિથી પૂરેપૂરી રીતે, આપણે ધારો કે કોઈ મુહૂર્ત જોતા હોય, આવી એક મુહૂર્તને લઈને પણ વાત હોય છે કે ગ્રહોના જે તાકાત કે શક્તિ, ગ્રહો કેટલા શક્તિશાળી આ મુહૂર્ત સમય, તો કે જે સૂર્યથી તમારી શક્તિ સભર છે, તમારું અંગ સભર છે, ત્યારે તમારું જમણું અંગ ફરકે છે. સૂર્યની શક્તિથી તમારું શરીર એવી તાકાતવાળું હોય ત્યારે ડાબું અંગ ફરકે છે, ત્યારે સૂર્યની શક્તિ પુરુષમાં ઓછી હોય છે અને ત્યારે તેનું ડાબું અંગ ફરકે છે, અને તે ચંદ્રની શક્તિ પુરુષની પ્રકૃતિથી વિરુદ્ધ વાત છે. પ્રેમ, વાત્સલ્ય, દયા, કરુણા, સહન શક્તિ આ બધી વસ્તુ સ્ત્રીની શક્તિ છે, આ પુરુષની શક્તિ નથી. ત્યારે પુરુષનું ડાબું અંગ ફરકે તે ચંદ્રની દિશા બતાવે. એટલે હવે શાસ્ત્ર એવું કહે છે કે પુરુષનું જો જમણું અંગ ફરકે તો તે તેના માટે શુભ છે, કારણ કે પુરુષ સૂર્યથી જન્મ્યો છે. હવે જ્યારે સ્ત્રી હોય તો તેનું ડાબું અંગ ફરકે તો તે તેના માટે પરમ શુભ અને શક્તિશાળી છે, કારણ કે તે ચંદ્રથી જન્મી છે અને તેને હૃદય સાથે સીધો સંબંધ છે.
તેના કાર્યો પણ તેને લગતા જ હોય છે. પુરુષના કાર્યો પણ જે સૂર્યને લગતા, કે જગતનું પાલન કરવું, એ જ પ્રમાણે આપણે ઘર પરિવાર અને તમામનું પાલન કરીએ છીએ. અને એ બધું ભેગું કોઈ પણ પુરુષ ઘરની બહાર નીકળે તો પોતાના કુટુંબ કબીલાની ખુશી માટે અથવા ચીજ માટે કે જીવન પરિવાર માટે કંઈ ને કંઈ નિર્વાહ કરવા માટે ભેગું કરવા નીકળે છે. અને એ પુરુષનો ધર્મ અને કર્તવ્ય છે. માટે તેના જમણા અંગથી આ સંકેતો મળે છે, ઈશ્વર આપે છે કે શું શુભ અને શું કેવી પ્રકારનું થવાનું છે. પુરુષનું જ્યારે ડાબું અંગ ફરકે ત્યારે તે અશુભતાની નિશાની છે, શુભતાની નહીં. એવી રીતે સ્ત્રીનું જ્યારે ડાબું અંગ ફરકે તો તે પરમ શુભ નિશાની છે, અને તેને પ્રકારે તેનું જમણું અંગ ફરકે તો તે એટલું શુભ હોતું નથી.